બારડોલી પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ વડા એએમ મુનિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા લોકદરબારમાં થોડા દિવસ પહેલા જ દારૂના નશામાં બેફામ કાર હંકારી રાહદારીને અડફેટે લઈ ઇજા પહોંચાડવાની ઘટના પ્રકરણમાં જાગૃત મહિલા નાગરિકે અકસ્માત સર્જનાર એવા ભાજપના મહામંત્રી પરીક્ષિત દેસાઈની ધરપકડ કરવાની માંગણી કરી હતી. બારડોલી પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવેલા જિલ્લા પોલીસ વડા એએમ મુનિયાના અધ્યક્ષસ્થાને પ્રજાના પ્રશ્ન માટે લોકદરબાર યોજાયો હતો. આ પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના મહિલા અગ્રણી સ્વાતિ પટેલે થોડા દિવસ પહેલા જ દારૂના નશામાં કાર હંકારી રાહદારીઓની અડફેટે લઈ ઇજા પહોંચાડવાની ચકચાહિત ઘટનામાં કારના ચાલક એવા ભાજપના મહામંત્રી પરીક્ષિત દેસાઈને લોકોએ માર માર્યા બાદ તેની કારમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. જોકે આ પ્રકરણમાં પોલીસે હજુ સુધી કારનો કબજો પણ લીધો નથી, જ્યારે સૂત્રધાર એવા પરીક્ષિત દેસાઈની ધરપકડ પણ કરી નહીં હોવાનું જણાવી સ્વાતિ પટેલે તાત્કાલિક ધોરણે પરીક્ષિત દેસાઈની ધરપકડ કરવાની માંગણી કરી હતી. આજરોજ બારડોલી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન બારડોલી શહેર તથા તાલુકાના વિવિધ આગેવાનોનો લોકદરબાર રાખવામાં આવેલ હતો અને લોકદરબારની અંદર જે પ્રશ્નો મુખ્યત્વે ચર્ચા થઈ એમાં બારડોલી ટાઉનની અંદર ટ્રાફિક સમસ્યા અને જે અવાવરૂ ઢોરો રખડતા ફરે છે એની વધારે પ્રશ્નોની રજૂઆત થઈ હતી. જે બાબતે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે અમે પગલાં લઈ રહ્યા છીએ અને ટીઆરબીની વધારાની નિમણૂક કરવાના છીએ અને બારડોલી ટાઉન વિસ્તારની અંદર આ વર્ષે ક્રાઇમની અંદર ક્રાઇમ કંટ્રોલમાં છે અને ડિટેક્શનનું પ્રમાણ સારું છે અને બીજા કોઈ પ્રશ્નો નથી. ખાસ કરીને આ વખતે ડિટેક્શન જે કડોદરામાં થયા છે, કયા પ્રકારના ડિટેક્શનો ખાસ કરીને થયા છે? કડોદરા વિસ્તારની અંદર જે લૂંટના બનાવો બને છે તેમજ બાઇક ઉપર જે મોબાઈલ લૂંટી લેવાના બનાવો જે બને છે એ ગુનાઓ તેમજ એક મહુવાની અંદર ફાયરિંગ સાથે ખૂનનો બનાવ બનેલ તે બધા ગુના ડિટેક્ટ કરવામાં આવેલ છે. તમે એમ કહો છો કે ફક્ત પોલીસે એમબીએફની કલમ લગાડી છે, પણ પોલીસે એમબીએફની આઈપીસીની બસો ઉપડાવી 337 હું તમને જવાબ આપું છું. 304 ક્યારે લાગે તમને ખબર છે? પેલી વસ્તુ તો એ કે જયારે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટમાં મૃત્યુ થાય ત્યારે પણ આપણો જવાબ છે.
તમે આપણે અહીંયા કઈ તમે જવાબ આપો, તમે જવાબ આપે કે જલસા કરશી નથી કરવાની, તમે જવાબ સાંભળો બરાબર છે, તમને સંતોષ રહ્યો તમે રજૂઆત લઈ જાય કરી શકો છો. હું હવે બોલું, પોલીસે બીજા દિવસે આઈપીસી અને એમબીએક મુજબનો ગુનો નોંધાયેલો છે બરોબર. વાત રહી દારૂની, તો પ્રોહિબિશન એક્ટમાં જોગવાઈ છે કે ફિઝિકલ પઝેશનમાં કોઈની પાસેથી દારૂ મળે અથવા તો પીધેલો પકડાય તો એના વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ મુજબ અમે જ્યારથી ગુનો નોંધાયો ત્યારથી એના ઘરે એના સગાવાળાએ બધી જગ્યાએ સર્ચ કર્યું ગાડી માટે બરોબર. ફક્ત વિડીયોના આધારે પ્રોહિબિશનની કલમ ફેલ હેઠ ન થાય અને અમારી ગુનાની તપાસ હજુ ચાલુ જ છે બરોબર. અમને એવા પુરાવા મળશે તો અમે પ્રોહિબિશનની એક્ટની કલમ ઉમેર કરીશું. એમાં અલગ થવું જોઈએ. મારી ધરતર રજૂઆત હતી એટલે એમને ત્યાં પત્ર લખ્યો અને અમને ત્યાં બોલાવેલા અને પત્રની કોપી બી અમને બતાવી. અભિનંદન આપું છું અધિકારીને કે અમે સરકારમાં આ બાબતને રજૂ કરીને જે પોલીસ સ્ટેશન અલગ કરવાની વાત કરી છે. બીજું કે સાહેબ, સરકાર તરફથી કોઈ આપણી પાસે એવો કોઈ પત્ર આવ્યો છે કે કોઈ જગ્યા ફાળવી દેવામાં આવી છે કે કંઈક જગ્યા નક્કી કરવા માટે આપને આદેશ આપવામાં એવો કંઈક પોલીસ સ્ટેશન માટે? અને બીજો પ્રશ્ન કે આપ સાહેબે અમને આમંત્રણ તો આપ્યું કે તમે બારડોલી પોલીસ સ્ટેશનમાં આજે લોક દરબાર છે, આજે અમે ગાડી પાર્કિંગ કરવા માટે બહાર પણ જગ્યા નથી અને આપણા પોલીસ સ્ટેશનની અંદર જે અહીં કેટલી ગાડીઓ જે વર્ષોથી મૂકી છે એનો પણ કોઈ પણ પ્રકારનો નિકાલ થયો નથી, એટલે આજે અમને ગાડી પાર્કિંગ કરવાનો ઘણો મોટો પ્રશ્ન ઉદભવ્યો છે, એટલે એમાં આજે સોલ્યુશન આપ સાહેબ કરો.